नमस्कार मित्रों, फरी एक वक्त वीडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो ए प्रमाणे त्रिकोणमितीय विधेयो प्रकरण शुरू है अने बहु मजानू प्रकरण है। धीमे 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 आपणे आगळ वधता जईए छीए। गया लेक्चर नी अंदर मैं तमने स्पष्ट શૂન્યોનો ગણ અને વિસ્તાર કેવી રીતે મેળવું એના સ્પષ્ટ ક્વેશ્ચન તમને આપ્યા હતા અને સ્પષ્ટ સોલ્યુશન પણ તમને આપ્યું હતું। આજે એનાથી આગળ વાત કરવાની છે, નવી વાત શીખવાની છે। કેવી રીતે એ શીખશું બહુ ધ્યાનથી સમજશું। ટેક્સ્ટબુકની અંદર જુઓ, તમને ટોપિક આપ્યો છે 3.2 પછી બરાબર છે। त्रिकोणमितीय विधेयो सरवाळा अने बादबाकी बे खूणा माटेनी वात छे। सरवाळा अने बादबाकीना बे खूणा माटेना त्रिकोणमितीय विधेयोना सूत्रोनी वात छे। पाना नंबर तमने कहूँ, ए पाना नंबर काटो एटले तमने खबर पड़ी जशे। जो 3.2 आपणे परिपूर्ण कर्युं हतुं, पाना नंबर आपणे 62 उपर आप्या छे। बे खूणाना सरवाळा अने बादबाकी स्वरूपे त्रिकोणमितीय विधेयो बराबर, आवुं आपणो टॉपिक छे। तो जुओ मित्रों, હવે આની આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં તમને એક વાત ક્લિયર કરી દઉં કે જેટલા સૂત્રો તમારા મગજમાં પરફેક્ટ હશે એટલી જ તમને મજા આવશે, અને જેટલા પરફેક્શનથી તમે ક્વેશ્ચન ઉપર પ્રભુત્વ રાખશો કે જેટલું પરફેક્શન સૂત્રનું હશે એટલું જ પ્રભુત્વ તમારા પ્રશ્ન ઉપર હશે। પેપરમાં ક્યાંય સૂત્ર લખો એનો એક પ્રશ્ન નહીં હોય, સૂત્ર સાબિત કરો એનો એક પ્રશ્ન નહીં હોય, પરંતુ દરેક દાખલો સૂત્રોથી જ થતો હશે। દાખલાને ઉકેલવા માટે હું જનરલી ક્લાસમાં કહું છું ને, આજ તમને વિડીયો લેક્ચરમાંય કહી દઉં, 3 વસ્તુની જરૂર પડશે, સૂત્ર, સૂત્ર અને સૂત્ર। અને જો એમાં તમે પારંગત થઈ ગયા તો કોઈ દિવસ કંઈ નડવાનું નથી। તમને ખ્યાલ છે કે ત્રિકોણમિતીય વિધેયો શરૂ કર્યું ત્યારથી નકરા સૂત્રો જ આપ કરું છું તમે, કેટલા તમે હિસાબ કરજો, છેલ્લે સરવાળો મારજો કેટલા સૂત્રો થશે। બધા સૂત્રને પાકા કરવાના છે, પાકા કરે જેમ આપણે સમાજનો પ્રશ્ન પાકા કરતા હતા એમ આ ન થાય કે ભાઈ પરીક્ષા લગી, એમ નથી કરવાના, આ લાઈફ ટાઈમ યાદ રાખવાના છે બરાબર છે। તો આજે ફરી પાછા નવા સૂત્ર, બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો। ત્રિવિધેયો લખો મિત્રો એટલે ત્રિકોણમિતીય વિધેયો, આટલું જ થશે બરાબર, સરવાળા અને બાદબાકીના। ઘણા બધા સૂત્ર આપણે શીખ્યા છીએ અને હવે એના ઉપરથી જ આગળ વાત કરવાની છે। મિત્રો, શબ્દ વિધેયોની વાત છે તો જો વિધેય માની લો કે એફ આરથી આર હોય તો ઘણી બધી વખત આપણને આવું આપશે, એફ ઓફ એક્સ પ્લસ વાય હોય તો એફ ઓફ એક્સ વત્તા એફ ઓફ વાય લખી શકાય। આ શું છે? એફ વિધેય છે। અને આ ચેપ્ટરનું નામ શું છે? ત્રિકોણમિતીય વિધેયો, એટલે કે સાઇન, કોસ, ટેન આ બધા વિધેયો જ છે, પણ કેવા છે? ત્રિકોણમિતીય વિધેયો। એમ સાઇન પણ અહીંયા લખી શકાય, જેમ એફ ફંક્શન છે એમ આ પણ એક ફંક્શન છે, અને ફંક્શન ક્યાંથી આવ્યો એ પણ આપણને ખબર છે બરાબર છે। એટલે આટલી વસ્તુ આપણા મગજની અંદર ક્લિયર છે અને ક્લિયર વાતને જ વ્યવસ્થિત રીતે આપણે સમજવાની છે। તો હવે સાઇનની વાત કરીએ તો આમાં આવું લખી શકાય, તો સાઇનમાં આવું લખી શકાય સાઇન એક્સ પ્લસ વાય બરાબર શું થાય? સાહેબ તમે એમ કહો આઈ વિધેય છે, આઈ વિધેય છે, તો આને આવું લખી નાખો સાઇન એક્સ વત્તા સાઇન વાય, આ સાચું છે? સાઇન એક્સ વત્તા સાઇન વાય આ સત્ય વાત છે? ઇક્વેશન માર્ક છે, એ હજી ઉકેલવાની વાત છે। તો સીધે સીધું તો એમ ન કહી શકાય બરોબર છે, સાચું છે કે ખોટું છે સીધે સીધું એમ ન કહી શકાય। મિત્રો, યુગ્મ અને અયુગ્મ વિધેયોની વાત મેં તમને અગાઉ કરી છે, આપણે ટોપિક આવ્યો દાખલાની અંદર તરત જ મેં તમને કીધું કે આવી રીતે યુગ્મ અને અયુગ્મ વિધેયોની વાત થાય, આ વાત
કન્ટિન્યુ જ છે, પણ વચમાં એક વાત મને યાદ આવી એ પહેલાં હું તમને કહી દઉં કે આપણા અભ્યાસક્રમમાં કોસ અને સેક આ બે વિધેયો યુગ્મ છે. યુગ્મ છે એટલે આના જવાબ પ્લસ આવશે. યુગ્મને આપણે એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ આવું લખીએ છીએ, બરાબર છે. બાકીના જેટલા ત્રિકોણમિતિય વિધેયો છે, પછી સાઇન હોય, ટેન હોય કે ગમે તે હોય, એ બધા અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય એટલે માઇનસ સાઇન એક્સ, અને આ યુગ્મ વિધેય માટે એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ. આ બંને ઉદાહરણ સાથે મેં તમને સમજાવેલા છે, બરાબર. બંનેના ઉદાહરણ પણ તમને આપેલા છે, ખ્યાલ આવે છે. તો અહીંયા આપણી ટેક્સ્ટબુકે આ સૂત્ર સમજાવવા માટે આની મદદ લીધી છે, એ સિવાય એકમ વર્તુળની પણ મદદ લીધી છે. પણ હું તમને કોઈક એવી ટેકનિક આપું કે લાઈફ ટાઈમ તમને આ સૂત્ર યાદ રહી જાય, તમે આ સૂત્રને ભૂલો નહીં અને બહુ જ સરળતાથી આ સૂત્રને ન્યાય આપી શકો. તો જો મિત્રો, એફ એક્સ પ્લસ વાય બરાબર એફ એક્સ પ્લસ એફ વાય આપણે લખીએ છીએ, તો સાઇન એક્સ પ્લસ વાયમાં શું થાય, આ વસ્તુ સત્ય છે કે નહીં એ ચેક કરવી પડે. તો જો હવે અહીંયા હું સાઇન આલ્ફા પ્લસ બીટાની વાત વિચારું, સાઇન એક્સની જગ્યાએ પાઈ બાય થ્રી લઈ લો અને વાયની જગ્યાએ પાઈ બાય સિક્સ લઈ લો. આ પાઈ બાય થ્રી અને પાઈ બાય સિક્સ એટલે ટોટલ આનો સરવાળો 90 થાય, કારણ કે આ 60 અંશ થયું, 180 ભાગ્યા 3 અને 180 ભાગ્યા 36 અંશ થયું 90. એટલે આટલાની કિંમત લઉં તો આ સાઇન પાઈ બાય 2 થશે અને સાઇન પાઈ બાય 2ની કિંમત 1 થશે. આ ફાઇનલ થઈ ગઈ. તો હવે એને કનેક્ટેડ શું થાય, તો કે અહીંયા જો આવું હોય તો આમ લખું સાઇન પાઈ બાય 3 વત્તા સાઇન પાઈ બાય 6. તો સાઇન પાઈ બાય 3 એટલે રૂટ 3 બાય 2 અને સાઇન પાઈ બાય 6 એટલે 1 બાય 2. એટલે 1 બરાબર શું હોય, રૂટ 3 પ્લસ 1 બાય 2. તો આ તો કોઈ દી સંભવ ન બને, આ વસ્તુ ખોટી થઈ. એનો મતલબ એવો થયો સાઇન એક્સ પ્લસ વાય બરાબર સાઇન એક્સ વત્તા સાઇન વાય, ભલે વિધેય જ છે પણ લખી શકાતું નથી. હવે નથી લખી શકાતું તો શું કરવું અને કેવી રીતે એને આગળ વધારવું, તો એના માટે આપણી પાસે સૂત્ર છે અને એ સૂત્ર પ્રમાણે જ આપણે આગળ વધશું. બહુ ધ્યાનથી સમજશું, આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ આર માટે હું એક્સ વાયની જગ્યાએ આલ્ફા બીટા ઉપયોગ કરું છું. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર જેટલું પરફેક્ટ સૂત્ર મગજની અંદર બેસશે એટલો જ બેનિફિટ થશે અને એટલી જ તમને ઉકેલવાની મજા આવશે કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે, સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. મિત્રો બહુ ધ્યાનથી સમજવાની વાત છે. આ સૂત્ર છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, સૂત્ર સાબિત પણ હું કરીશ, પણ અત્યારે નહીં કે જ્યારે આપણે સૂત્ર સમજીએ છીએ શીખીએ છીએ ત્યારે સાબિતીની જરૂર નથી, કારણ કે સાબિતી આપીશ તો સાબિતી યાદ રાખશો તો જે રિક્વાયર્ડ છે એ ભૂલાઈ જશે. એટલે પરફેક્શન ત્યારે જ તમને આવશે જ્યારે જે વસ્તુ જોઈ છે ત્યારે તમને મળે, બરાબર છે. હવે મેં આ સૂત્ર લખ્યું તો આ વસ્તુ સાચી છે તો જોઈ લઈએ. તો અહીંયા સાઇન પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 6 બરાબર હવે આવું થશે, બરાબર છે. તો જો સાઇન પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 6 બરાબર આપણી પાસે જે સૂત્રની વાત છે કે આ પાઈ બાય 3 છે, આ પાઈ બાય 6 છે, તો આ સૂત્ર પ્રમાણે આ આલ્ફા થયું, આ બીટા થયું, આની કિંમત તો કેટલી થાય છે, 1 થાય છે, આપણને ખબર છે સાઇન પાઈ બાય 2 એટલે. તો આ સૂત્ર પ્રમાણે ગોઠવીએ તો મળવું જોઈએ, તો આલ્ફા આ સાઇન આલ્ફા પાઈ બાય 3 કોસ બીટા પાઈ બાય 6 છે ને, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, પછી આ પ્લસ છે તો પ્લસ કોસ આલ્ફા કોસ પાઈ બાય 3 અને સાઇન બીટા સાઇન પાઈ બાય 6. તો જો કિંમત મૂકી દો મિત્રો, તો આની કિંમત વર્ગમૂળ 3/2, આની કિંમત એ વર્ગમૂળ 3/2, આની કિંમત 1/2, આની કિંમત 1/2. વર્ગમૂળ 3 અને 3નો ગુણાકાર 3/4, આ 1/4, લસા લઈ લઉં 4/4, તો આવી ગયું 1, તો સરખું થયું.
એનો મતલબ આ વસ્તુ સાચી છે, સત્ય વાત છે, એનો મતલબ આ સૂત્ર સાચું છે. ખૂણાથી જ તમને સમજાય. આ સૂત્રને બરોબર મગજની અંદર સેટ કરવાનું છે અને બરોબર પાકું કરવાનું છે. અને કેવી રીતે પાકું કરવાનું છે, હું જો હું બોલું છું પાછળ પાછળ તમારે બોલવાનું છે. જો તમે ક્લાસમાં હોત ને તો હું આ સૂત્ર આપણે રાડો પાળી પાળીને બોલત, બરાબર છે. શું કામ? તો કે એ વન ટાઈપ ઓફ થેરાપી છે. કેવી રીતની? કે જો તમે પ્રાઇમરીમાં હતા, એલકેજી યુકેજીમાં પછી પહેલાં બીજામાં હતા, તો આપણે ઘડિયા બોલતા, એક 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 જોર જોરથી બોલતા, એક બે ત્રણ. એ સિવાય કવિતા જે ગુજરાતીમાં આપણે ભણતા હતા, એ કવિતામાં પણ આપણને જોર જોરથી સર બોલાવતા હતા, ટીચર હોય તો ટીચર બોલાવતા હતા. અને એ આજ સુધી એના અમુક અમુક શબ્દો આપણને યાદ છે. શું કામ? તો કે એક પ્રકારના આપણા મગજના અનકોન્શિયસ માઇન્ડની અંદર એ છપાઈ ગયું છે અને આપણે ભૂલવાના નથી. ઘણા બધા ટૉપિક એવા હશે મિત્રો કે જે તમને સરે પરફેક્ટ સમજાવેલા હશે અને તમારા મગજમાં બહુ સ્પષ્ટ રીતે ઉતરી ગયા હશે, હજી સુધી તમારા મગજમાં જસ ગયા નહીં અને હજી જશે પણ નહીં. કારણ કે જ્યારે આપણે એ તો 2+2 કરો તો સીધા 4 તમને તરત એ તો મેં એક તમારા સાહેબે તમને બીજા ધોરણમાં શીખવાડેલું છે. તો અત્યારે તમે 11માં આવ્યા, હમણાં જો 8મા 9મા ધોરણના સમાજનો કોઈ પ્રશ્ન પૂછું તો એ નહીં યાદ હોય. બીજા ધોરણનું યાદ છે, 8મા ધોરણનું યાદ નથી. યાદ તો 8મા ધોરણ રહેવું જોઈએ ને. એની પાછળનું રીઝન જ આ છે મિત્રો. જો ક્લાસમાં હોત તો આપણે આ બોલે તો દરેક ત્રિકોણમિતીય સૂત્રને આપણે એ રીતે જ સેટ કરવાના છે આપણા મગજની અંદર, એવી રીતે ગોઠવાઈ જવા જોઈએ જેથી કોઈ તકલીફ ના પડે, બરાબર છે. તો હવે વાતને શાંતિથી સમજો. એક એક શબ્દ ઉપર આંગળી મૂકતો જઉં છું. પહેલાં હું બોલી લઉં છું, હું કહીશ, તમે બોલો, એટલે તમારે ઘેર બેઠા બેઠા બોલવાના છે. ભલે બાજુમાં કોઈ કેમ કે કાંઈ એકલો એકલો બબડે ગાંડો થઈ ગયો, ભલે કે સમજણ પડે છે. ગણિતવાળા એવા જ હોય, એની ધૂનમાં જ હોય, ખ્યાલ આવે. પણ મગજની અંદર આ વસ્તુ સેટ કરવા માટે આપણને ભલે કોઈ ગમે કે, પણ આપણને ફાયદો થાય છે કે નહીં એ ચેક કરો. પહેલાં શાંતિથી સમજો. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ, આ ઇન્ટુ કહું ને એટલે ઇન્ટુ બોલવાનું છે. કારણ કે મને ખ્યાલ છે કે હવેના જે સૂત્રો આવશે એની અંદર ક્યાંક ગુણાકાર આવશે, ક્યાંક ભાગાકાર આવશે, ક્યાંક સરવાળો આવશે, ક્યાંક બાદબાકી, આ બધાનો મતલબ છે. અને પ્લસની જગ્યાએ માઇનસ લખી નાખો, તમને ખબર છે મેથેમેટિક્સમાં મોટા પ્રોબ્લેમ થાય, એવું ના થવું જોઈએ. રિપીટ કરું, પહેલાં સાંભળવાનું છે. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રેડી? મારી સાથે સાથે બોલો. સાઇન આલ્ફા પ્લસ બીટા, અહીં જોતું રહેવાનું, સૂત્રમાં જોતું રહેવાનું, એટલે એ એક મગજમાં છપાતું જાય. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. મિત્રો હજી ઘણા બધા મિત્રો બોલતા નથી. પાકું કરવાનું છે મિત્રો, તમારે પેપર દેવાનું છે. ક્લાસમાં બેઠા હોત તો હું એક એક વિદ્યાર્થી ઉપર ધ્યાન રાખી શકત. અત્યારે ઘરે છો તો કહું છું, એટલું સાંભળો, સમજો અને એના ઉપર ચાલો મિત્રો. બેનિફિટ 100% થશે, ઇટ્સ માય પ્રોમિસ. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. હજી એકવાર. સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. બરાબર છે. સરવાળા અને બાદબાકી બેયના સૂત્ર લખવાના છે. સાઇન આલ્ફા માઇનસ બીટા, બસ આનું એ જ રીતે, કોઈ ચિંતા નહીં. શું છે? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. યાદ શું રાખવાનું? સાઇનમાં સાઇન ચેન્જ નહીં થાય, સાઇનમાં સાઇન જ ચેન્જ નહીં થાય. અહીંયા પ્લસ હોય છે તો અહીંયા પ્લસ રહેશે, અહીંયા માઇનસ હોય છે તો માઇનસ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પ્લસમાં પ્લસ, માઇનસમાં માઇનસ, ખ્યાલ આવે છે. સાઇનમાં સાઇન ચેન્જ થવાની નથી. સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રેડી? આ મગજની અંદર છપાઈ જ જવું જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આ વસ્તુ આપણને ખબર પડી જવી જોઈએ. કારણ કે દાખલાને ઉકેલવા માટે 3 વસ્તુ, સૂત્ર, સૂત્ર અને સૂત્ર, આ 3ની જ જરૂર છે, બીજી એકેય વસ્તુની જરૂર નથી. એકમ વર્તુળમાં મેં તમને સૂત્રો દેખાડ્યા હતા ને એ બધા જ આમાં લાગુ પડે, એ બધા જ આમાં લાગુ પડે. હા, જો માની લો કે તમને હું આવું લખી દઉં, સાઇન પાઈ પ્લસ થીટા, બરાબર છે. તો યાદ કરો એ દિવસ
જ્યારે તમને આ સૂત્ર શીખવાડ્યા હતા તો એકમ વર્તુળનું સૂત્ર, વળી તરત એકમ વર્તુળ દોરી નાખ્યું, પાય અહીંયા આવ્યો, પ્લસ આગળ જવાનો, ત્રીજું ચરણ, સાઈનનું ઘર નથી, સાઈન ઋણ થશે, પાય આગળ વિધેય નહીં બદલાય, જવાબ આવશે માઇનસ 90. તો આ સૂત્ર પ્રમાણે આને આલ્ફા લઉં અને બીટા લઉં તો આ સાચું પડવું જોઈએ ને, કારણ કે સૂત્ર તો જ કહેવાય ને, બધા જ ખૂણા માટે સત્ય છે એવું મેં આપણે લખ્યું છે. જો તો લઈએ તો સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, બીટાની જગ્યાએ શું છે અહીંયા, આ થીટા છે અને અહીંયા પાય છે, પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. તો સાઈન પાય એટલે કે ઝીરો, તો આખું પદ ઝીરો થઈ ગયું, કોસ પાયની કિંમત માઇનસ 1 અને આ પાછું સાઈન થીટા. તો જુઓ મિત્રો, જે પહેલાં કીધું હતું એ પાછું અત્યારે સાબિત થયું, આ સૂત્ર પ્રમાણે પણ સાબિત, દરેક ત્રિકોણમિતિય સૂત્ર સાબિત કરી શકાય. આપણી ટેક્સ્ટબુકમાં કર્યા છે, મેં તમને એડવાન્સમાં આપી દીધા, ક્યાંથી, એકમ વર્તુળથી. ખ્યાલ આવે છે, સમજાય છે, વેરી ગુડ. તો આ થઈ ગયા બે સૂત્ર. હવે કોસની વાત કરીએ, કોસમાં પણ એવા જ સૂત્રો છે આપણી પાસે. તો જો કોસ આલ્ફા પ્લસ બીટા, યાદ રાખવાનું સાઈનમાં સાઈન ચેન્જ થવાની નથી. કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ, માઇનસ સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. તો કોસ આલ્ફા માઇનસ બીટાનું લખી નાખીએ, કોસ આલ્ફા માઇનસ બીટા બરાબર કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, માઇનસ છે તો પ્લસ સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. આ ચાર અદ્ભુત, અકલ્પનીય, અદ્વિતીય, અવિશ્વસનીય સૂત્રો તમારી સમક્ષ મૂક્યા છે. અહીંયા બોલીએ, કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. કોસ આલ્ફા માઇનસ બીટા બરાબર કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. ધ્યાન રાખવાનું છે ક્યાં પ્લસ છે, ક્યાં માઇનસ છે, ક્યાં ઇન્ટુ છે. ઓકે, કોને, તમારે. આનું એકાદ ઉદાહરણ જોઈ લઈએ એટલે મજા આવી જાય. જેટલી મજા આવશે ભણવાની એટલા જ સૂત્રોની તમને માહિતી પરફેક્ટ થશે. કોસમાં સાઈન ચેન્જ થઈ ગઈ, સાઈનમાં સાઈન ચેન્જ નથી થતી, આ વસ્તુને મગજની અંદર રાખી દેવાની છે મિત્રો ખાસ. ઓકે, તો લઈએ કદું કોસ પાય માઇનસ થીટા, પાય પ્લસ થીટા કે ટુ પાય પ્લસ થીટા, આવું લો, ગમે તે તમે લઈ શકો છો, બરાબર છે. કોસ ટુ પાય પ્લસ થીટા અથવા તો ટુ પાય માઇનસ થીટા આમ લઉં તો અહીંયા આ છે આપણું એકમ વર્તુળ, આ ટુ પાય છે, માઇનસ ચોથું ચરણ, કોસનું ઘર છે, પાય આગળ વિધેય બદલાવવાનું નથી. તો કોસની કિંમત આવશે કોસ થીટા. આ લીગલી જવાબ પરમદી, એટલે કે બે લેક્ચર, ત્રણ વિડીયો લેક્ચર પહેલાંના વિડીયો લેક્ચરમાં શીખવાડ્યું હતું એકમ વર્તુળ આધારિત. આજે આ સૂત્રને આધારિત જોઈ લઈએ, તેથી સાહેબ સાચું કહેતા હતા કે ખોટું કહેતા હતા. તો આને આલ્ફા કહી દો, આને બીટા કહી દો, ચલો હવન કરીએ. આનો કોસ ટુ પાય માઇનસ થીટા બરાબર કોસ ટુ પાય ઇન્ટુ કોસ થીટા, માઇનસ છે તો અહીંયા પ્લસ લખવાનું છે. તો હવે સૂત્ર પ્રમાણે સાઈન ટુ પાય ઇન્ટુ સાઈન થીટા, આવું આવશે ને સાઈન થીટા. ખ્યાલ આવ્યો, કોસ ટુ પાયની કિંમત આપણને ખબર છે, કોસ ટુ પાયની કિંમત અહીંયા આવશે 101, સિયમ કોસની કિંમત આપે, આની કિંમત 1 અહીંયા ગુણ્યા કોસ થીટા, અને સાઈન ટુ પાયની કિંમત, સાઈનના શૂન્યનો ગણ એન પાય થાય, એન પાય એટલે ટુ પાય ઝીરો થાય, પાય ઝીરો થાય, થ્રી પાય ઝીરો થાય, ફોર પાય ઝીરો થાય, ફાઈવ પાય ઝીરો થાય, આ બધા જ ખૂણાઓ સાઈનના ઝીરો થાય, તો આ ખૂણો પણ ઝીરો થશે. ઝીરો ગુણ્યા સાઈન થીટા એટલે એ ઝીરો થાય, એટલે આખી કિંમત તમે જુઓ એટલે કોસ થીટા થઈ જાય. સૂત્ર પ્રમાણે સાચું છે, આ સૂત્ર પ્રમાણે સાચું છે, તો આ સૂત્ર સાચું થયું તો તમારે 10 વાર લખવાનું છે, બસ બીજું કંઈ કહેવાનું નથી. ચારે ચાર સૂત્ર મિત્રો અગત્યના છે, પરફેક્ટ મેં તમને બોલ્યું એ પ્રમાણે પાકા કરવાના છે. કેવી રીતે પાકા કરવાના, લખી લખીને તો એકવાર 10 વખત એટલા માટે લખવા આપું છું કે ચાર સૂત્રો છે, લખતા તમને 10-15 મિનિટ થશે, પરંતુ આના ઉપયોગ આખી જિંદગી કરવાના છે તો એને મૂકાતું નથી, બરાબર છે. બીજી વાત એ, જો કે પહેલી વાત કરવાની બાકી રહી ગઈ નહીં,
કંઈ વાંધો નહીં, પહેલે એક બીજી જે વાત હોય એ તમે શાંતિથી સમજી લો. આ સૂત્રને તમે પાકા કરવા હોય ને તો તમારી હારે જે મિત્ર તમારા ભણતા હોય કે ભાઈ 11 સાયન્સમાં હોય અને એને પણ એ ગ્રુપ હોય, બી ગ્રુપવાળાને પણ આ સૂત્ર બહુ જ અગત્યના છે કારણ કે એને ફિઝિક્સમાં ઉપયોગ આવવાના છે, તો એ મળે તરત જ સૂત્ર પૂછો, બોલ બેટે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. બરાબર, સૂત્રની મારી ભણાવવાની ટેવ જ આવી છે, સૂત્ર વગર હું એક પગલું આગળ મૂકતો નથી તો તમે ન મૂકી શકો. બરાબર છે, જેટલા સૂત્ર પરફેક્ટ બસ વાત પૂરી. કોઈ પણ ક્વેશ્ચન આવે બહુ સરળતાથી, એક નહીં 10 મેથડથી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરશું. એક સૂત્ર, બે સૂત્ર, ત્રણ સૂત્ર નહીં, બધા જ સૂત્ર આપણે પાકા કરવાના છે. રેડી? સરસ. હવે સાઇન કોસનો વારો આવી ગયો. સેક કોસેકને નથી આપણે આપણી ટીમમાં રાખવાના કારણ કે આપણી ટીમના મેમ્બર છે નહીં. ટેન કોટ છે તો ટેન કોટ માટે એક્સ વાય અને એક્સ પ્લસ વાયમાંથી કોઈ પણ પાઈ બાય ટુનું અયુગ્મ ગુણિત ના હોય. એક્સ આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટામાંથી કોઈ પણ પાઈ બાય ટુનો અયુગ્મ ગુણિત ન હોય તો, અયુગ્મ ગુણિત ન હોય ને તો, તો એને પહેલું સૂત્ર આપી દે ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર, અહીંયા ટેનમાં ઉપર પ્લસ તો પ્લસ લખવાનું છે, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન વન, અહીંયા પ્લસ છે તો છેદમાં માઇનસ લખવાનું છે, વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. રિપીટ કરો, ટેન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ્સ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. મિત્રો, જે ડબલનું રિઝલ્ટ હમણાં જ આવ્યું, આ લેક્ચર તો તમે ક્યારે જોશો એ મને ખ્યાલ નથી, પણ કાલ્પનિક દિવસે આવ્યું, આપણો વિદ્યાર્થી ટોપ ઉપર આવી ગયો છે. મિત્રો, સૂત્ર થકી જ મજા આવશે, સૂત્ર સાચા કમ્પ્લેટ પાકા તો માર્ક પૂરેપૂરા પાકા. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખશું. નવું સૂત્ર, ટેન આલ્ફા માઇનસ બીટા બરાબર ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન વન પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. એક પ્રોમિસ તમને આપું છું મિત્રો બધાને, તમે જેટલા સૂત્ર પાકા કરશો એનાથી 10 સૂત્ર હું વધારે આપીશ, જ્યાં સુધી આપણે સાથે અભ્યાસક્રમ ચાલતો હશે ત્યાં સુધી. તમે એમ કહેશો કે સાહેબ આ સૂત્ર પાકા થઈ ગયા, હું બીજા 10 આપીશ, એ પાકા થઈ ગયા બીજા 10 આપીશ. આ એમારો કહેવાનો મતલબ સમજો, કહેવાનો મતલબ કન્ફ્યુઝ કરવાનો નથી તમને, પણ તમે જેટલું વધારે ઊંડા ઉતરશો એટલી તમને વધારે મજા આવશે, એટલા સેફ થતા જશો, એટલા માર્ક્સ JEEમાં તો ફટાફટ કામ આવશે. બરાબર, ઘણી બધી શોર્ટકટ ડેમ બધી મેથડ આપવાની છે, પણ એના માટે પાયો મજબૂત જોઈએ, અંબુજા સિમેન્ટનો નહીં પણ સૂત્રોનો. બરાબર છે, તો આ ટેનના વાતથી હવે આનો ભાઈ કોટ લઈએ. કોટ માટે છે ને એક્સ આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટામાંથી કોઈ પણ પાયનો ગુણિત ના હોય, આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટામાંથી કોઈ પણ પાયનો ગુણિત ના હોય, એટલે ખાસ ધ્યાન રાખવું, ટેનમાં પ્લસ હોય તો ઉપર પ્લસ, માઇનસ હોય તો માઇનસ, એટલે આ બધી વસ્તુ ધીમે ધીમે મગજની અંદર, આજને આજ બધું નથી ઉતારવું, ધીમે ધીમે કોઈ ઉતાવળ નથી, આપણે ટેન્શન નથી, ટેન્શન નહીં લઈને કા મોને કહો ખાને કા 5 રૂપિયાનું જ આવે. હવે આ જે સૂત્રો છે ને આ પ્રોબ્લેમવાળા છે, પ્રોબ્લેમવાળા એટલા માટે કહું છું કે પ્રોબ્લેમ તો હે સબકે સાથ, નજરિયે કી હે બાત એવું આપણે નથી કહેવાનું. આપણે શું કરવાનું છે કે આ સૂત્રોની પ્રેક્ટિસ ઓછી છે ટેક્સ્ટ બુકમાં અને અમુક દાખલાઓમાં, શેના કોટના ટેનના સાઇનના આ તો નહીં ભૂલો, કારણ કે આના દાખલા જ એટલા બધા આવે છે સૂત્ર તમને યાદ રહી જ જશે, પણ આના સૂત્રના દાખલા ઓછા છે. પરીક્ષામાં જો એ આવી ગયો બધાય સૂત્ર પાકા કર્યા હોય ને આ એક જ સૂત્રનો, તો એ સારું ન લાગે. તો એટલા માટે આને પણ વ્યવસ્થિત 10-10 વાર લખી પાકા કરી નાખશું. કોટ આલ્ફા પ્લસ બીટા બરાબર, કોટ આલ્ફા પ્લસ બીટા બરાબર કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા, અહીંયા પ્લસ અહીંયા માઇનસ અપોન કોટ બીટા પ્લસ કોટ આલ્ફા.
साहेब कॉट आल्फा प्लस कॉट बीटा लिखो लखाए कई वांधो नहीं, परंतु माइनस में थोड़ो चेन्जिस आवशे एटला माटे मैं तमने आवुं लख्युं छे। कॉट आल्फा प्लस बीटा बराबर कॉट आल्फा इंटू कॉट बीटा माइनस वन अपॉन कॉट बीटा प्लस कॉट आल्फा। रेडी, हजी एक बाकी रह्युं, क्यूँ तो कि कॉट आल्फा माइनस बीटा बराबर कॉट आल्फा माइनस बीटा बराबर कॉट आल्फा इंटू कॉट बीटा अहियाँ माइनस अहियाँ प्लस अपॉन कॉट बीटा माइनस कॉट आल्फा। छोकरावा सूत्रों भेगा थी जाए पची भेड़ बनी जाए, भेड़ ना बने एटला माटे आ बधी टेक्निक आपू अलग अलग। तमने एम थाय साहेब आ शू थयुं आ रीते बोले, बराबर आ भेगा न थाय कारण के आनु भविष्य मने खबर है। आनु सूत्र जरूरी है आ लखी नाखशो, आनु जरूरी है आ लखी नाखशो, માર જાય એ ન જાય એટલા હાટું આપણે આવું કરીએ છીએ, એટલે આ રીતે જ પાકા કરવાના છે, બરાબર છે, અને ભૂલ ના થવી જોઈએ। તો આ આટલા સૂત્ર છે, હવે ના ટેક્સ્ટબુકમાં હવે ના સૂત્રો જુઓ ને પાન નંબર 65 ઉપર આપ્યા, તો 2x સૂત્ર એ તો આખું એક કુટુંબ છે મોટું, એને આજ આમંત્રણ આપવું નથી કારણ કે આને એને બનતું નથી, બરાબર। આ અલગ કુટુંબના માણસો હોય, 2x 3x વાળા ખૂણા અલગ કુટુંબના, એ બધાને ભેગા એકથી બોલાવી લેશું, જમાડી દઈશું, એટલે ચિંતા નહીં। અત્યારે તમારે આટલાને જમાડવાનું, દવા બીજી વાર નહીં, પૂરું પરપેટ જમાડ દો એટલે પાકા થઈ જાય કમ્પ્લીટ। રેડી, તો હવે 3.3 ઉપર આગળ વધીએ, 3.3 જો ટેક્સ્ટબુકમાં આપી જશે, હા પાના નંબર 71 સાબિત કરો, પ્રશ્ન ક્રમાંક 1-4 સુધી, પહેલો પ્રશ્ન 3.3। પહેલો શું છે, साइन स्क्वेर पाई बाय 6, वत्ता कॉस स्क्वेर पाई बाय 3, माइनस 10 स्क्वेर पाई बाय 4 बराबर माइनस 1 तृतीयांश। तो पहला डाबा बराबर लखी नाखे, साइन स्क्वेर पाई बाय 6 वत्ता कॉस स्क्वेर पाई बाय 3 माइनस 10 स्क्वेर पाई बाय 4। આની ડાબી બાજુ કહેવામાં આવે છે, આવી ડાબી બાજુમાંથી કિંમતો મૂકવાની છે। મેં તમને ટેબલ લખાવેલું છે 30ના માપનું, 45ના માપનું, હવે આવી ગયું નવું અંગ્રેજીમાં રેડિયન મેજર, પાઈ બાય 3, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 2, 0, 2π, આ બધી જ કિંમતો તમને યાદ છે ને, નો યાદ હોય તો વિડીયોને પોઝ કરો, કોષ્ટક એકવાર પાકો કરી લો અને પછી અહીંયા ધ્યાન રાખો। તો અહીંયા તો રેડીમેડ કિંમતો છે તો આપી દઈ, આપણે કોઈને પૂછવા નથી જવું। સાઇન પાઈ બાય 6 મીન્સ 1/2 એનો વર્ગ, કોસ પાઈ બાય 3 મીન્સ 1/2 એનો વર્ગ, 10 પાઈ બાય 2, પાઈ બાય 4, બોલો બોલો બોલો, યસ 1 એનો વર્ગ, 1/2 નો વર્ગ, 1/4, વળી પાછું 1/2 નો વર્ગ, 1/4, 1 નો વર્ગ, 1/4 વત્તા 1/4 એટલે 2/4, 2/4 માઇનસ 1, 2/4 એટલે 1/2 માઇનસ 1, અડધામાંથી આખો જાય તો માઇનસ અડધો વધે, લસા લેવાનો એ માઇનસ અડધો નહીં કરવાનો, 2 × 1, 2 × 2, 1 નો થાય, 1 - 2। રેડી, આવી ગઈ જમણી બાજુ જવા, રેડી પ્રશ્ન ક્રમાંક 2 ઉપર આગળ વધી, ક્વેશ્ચન નંબર બીજો, 2 sin² પાઈ બાય 6 સાબિત જ કરવાનો છે, વધતા કોસેક વર્ગ 7π/6, કોસેક વર્ગ 7π/6 વત્તા કોસ્ક્વેર પાય બાય 3 બરાબર 3/2। જો ટેક્સ્ટબુકમાં રકમ જોઈ લો, જો ધ્યાન રાખો અહીંયા વત્તા નથી, ગુણાકાર છે, આના નંબર 71 ધ્યાન રાખવાનું, રકમ લખવામાં જ ખોટું લખશો પછી તમને ગમે એટલું સાચું આવડતું હોય છે તો જવાબ ત્યારે તો નહીં જ આવે, કારણ કે તમે ખોટું જ લખ્યું હોય બસ ક્યાં જવાબ આવે। હવે અહીંયા આ ગુણાકાર છે, તો મિત્રો તમે પહેલાં ડાબી બાજુનો વિચાર કરો, વિચાર નથી કરવાનો, આપણે દાખલો જ ગણ નાખવાનો સીધો, જો ડાબા બરાબર 2 sin² પાઈ બાય 6 વત્તા cos² 7π/6 ગુણ્યા cos² પાઈ બાય 3 આવું છે, છાન દેખાય છે બરાબર। હવે પહેલાં છે ને આની કિંમત છે મારી પાસે, આની કિંમત આ કુટુંબને ફેરવવું પડશે, તો એ કુટુંબને કેવી રીતે ફેરવશું, જો 2 sin² π/6 વત્તા
कॉस एक्स स्क्वेर अँ एक खूणो लखशूँ अने कॉस स्क्वेर पाई बाय थ्री आ सेवन पाई बाय सिक्स है तब आम लखी को सिक्स पाई प्लस पाई बाय सिक्स लखाए भागला पड़ो वेरी गुड बीजू न बोलाय आप राजनीत करो दाखिल गणवा हम अलग अलग टूं में आने आना नजीक की किमत भाग पाड़ो तो सिक्स पाई प्लस पाई अलग अलग आप दो पाई प्लस पाई बाय सिक्स थी तो पाई प्लस पाई बाय सिक्स रेडी तो हजी किमत नहीं मूकी शू काम उतावल करी अपनी पास है मूकवानी है कोई चिंता नहीं पाई प्लस थीटा एकम वर्तुण में जता रहो आ पाय छे प्लस आगळ वधे छे आ घर टेन नू छे पाय आगळ विधेय बदलावानू नथी कोसे ऋण थशे परंतु वर्ग छे माइनस माइनस प्लस ओछे ओछे वत्ते वत्ते नहीं वत्ता कहेवाय अने ये ते गुणाकार में थाय ध्यान राखवानू तो आ पाछू प्लस थई जशे प्लस थई जशे एटले कोस एक्स स्क्वेर पाय बाय सिक्स कारण के मित्रो अहींया वर्ग छे अने वर्ग छे एटले ज प्लस थी जैसे हमें किमत आपी दी आमत एक छेद में बे नो वर्ग वत्ता कोसेक पाई बाय सिक्स एट बे नो वर्ग पाई बाय थ्री एट पाछू एक द्वितीयांश एनो वर्ग तो अँ बे एक द्वितीयांश नो वर्ग एक छेद में चार बे नो वर्ग चार आनु एक छेद में चार 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 उड़ी गया कैंसल तो आ एक छेद में बे बे दू चार थे वत्ता एक अर्धो नाखो दौ थवाय नहीं लखाए थ्री बाय टू अने जे साबित है जमनी बाजू थ्री बाय टू रिक्वायर्ड हो आ रीते अपने सॉल्व कर सकूँ मित्रों हवे जो टेक्सबुक नी अंदर गरमा गरम बे क्वेश्चन है तीजो ने चौथो ई तमारे ट्राय करवानी छे होमवर्क नी अंदर ना आवड़े तो हूँ छू अहीं टेन्शन नहीं हूँ कराई दईश बराबर है ई बे प्रश्नों उकेलवानी ट्राय करवानी अने पांचमा प्रश्न पण आपणे करी शकशुं पांचमो छठो तो घणा बधा थई जाय एवा छे पण धीमे धीमे उतावळे कंई थाय नहीं पहेला आनो स्क्रीनशॉट लई लेवाय बराबर है आज आटलूज करायू पण एनो मतलब एवो छे कि बे दाखला ए होमवर्क में है आ सूत्र है लखवाने दस वक्त ओल भाग ज कोरो छे कोरो भाग आपणे राखो गमतो नथी पण मित्रों विडियो लेक्चर नो समय मर्यादित होय छे जो क्लास में होत तो बीजो लेक्चर उपर उपरी लई ले पण अत्यारे तमे एम कहता छो लई लो साहेब पण अपलोडिंग अने तमारा नेटनी अंदर आपणा जे एप्लिकेशन छे एमां सेट करवानो थोड़ी तकलीफ पड़े एटला माटे बहु मोटा लेक्चरो आपणे नथी करता 30-40 मिनिट वच्चेना ज लेक्चरो राखीए छीए तो आजे आटलू ज राखीए आनाथी वधारे आजे नहीं धीमे 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 सूत्र आपतो ज जईश मैं तमने कीधुं ने पाका करता रहो हूँ आपतो रहीश तो आजे आटलू ज नेक्स्ट विडियो में मळीए त्यां सुधी स्टे होम स्टे सेफ स्टे विथ आ त्रिकोणमितीय विधेयना सूत्रो हेव अ नाइस डे फ्रेंड्स।